हरि ओम। केम छो विद्यार्थी मित्रों, अच्छा मां धोरण बे आपणो आजनो विषय छे गुजराती एक। गुजराती एक मां कयो पाठ भणीए छीए बे आपणे? आठ। आ सोय संचो ने सा भाई गया तास ने अंदर खाली जगह जोई थी और बिल्ली नासी ने कौन सू कहे छे તેના વિશે આપણે જોયું હતું। અત્યારે હવે પાઠ આઠમાં આપણે વધારાના પ્રશ્નોના જવાબ લખતા શીખવાનું છે। બીજું કે પુરાવા કેવા લખતા શીખવાનું છે। આપણને પાઠ યાદ હોવો જોઈએ કે કઈ વાર્તા છે બિલ્લી માસીની, ક્યાં જવાનું હતું એમને દિલ્હી। તો બધા સમાજસેવકો એટલે કે કારીગરો પાસે એ વાળા પરથી જાય છે પોતાની વસ્તુ લેવડાવવા કરાવવા અને બધું કામ કરાવવા। હવે અહીંયા હું લખું છું કે સૂચના માગું છું તમારે નોટ કાઢવાની, નીચે જગ્યા હોય પાઠ ચાલુ હોય થોડું લખ્યું હોય નીચે જગ્યા હોય તો ત્યાં તમે લખી શકો છો અને ત્યાં પાઠનું નામ લખવાનું અને સૂચના મારી નોટ વચ્ચે પેન્સિલ રબર મૂકીને બંધ કરી દેવાની છે। ચલો તો હું પાઠનું નામ અહીંયા સૂચના માગું છું નીચે આપે પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં નીચે આપે પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો। હવે આપણે પૂરા વાક્યમાં જવાબ લખતાવાની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે કારણ કે હું વર્કશીટમાં એક શબ્દમાં જવાબ મેં પૂછ્યા નથી। હવે એક નંબરમાં શું આપણે પ્રશ્ન લખવાની શરૂઆત કરવાની છે? પહેલું તો અક્ષર સારા હોવા જોઈએ, એક પ્રશ્ન અને એક જવાબ લખવાનો એક રીતે છોડી દેવાનું। કાઢી કાઢા બધી નીચે ઉતરવી જોઈએ। મોજી સામાથી બૂટ ચંપલ બનાવી છે। મોજી સામાથી બૂટ ચંપલ બનાવે છે। ચલો મોચી સેમાંથી બૂટ ચંપલ બનાવે? કપડામાંથી। તો આપણે જ્યારે પાઠ જોયો તો ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે મોચી સેમાંથી બૂટ ચંપલ બનાવે છે તો ચામડામાંથી, સેમાંથી બનાવે ચામડામાંથી। જવાબ લખીશું મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે। મોજી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે। મોજી સામાથી બૂટ ચંપલ બનાવે છે તો જવાબ મોજી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે। બૂટ ચંપલ, સ્લીપર, સેન્ડલ, મોજડી, સ્કોલ આ બધાને બધું મોચી બનાવે બને સેવાથી ચામડાથી અને આ બધાને શું કહેવાય તો પગરખા કહેવાય।
શું કહેવાય પગરખા બરાબર બીજો પ્રશ્ન કપડા કોણ સીવે છે કપડા કોણ સીવે છે જવાબ કપડા દરજી સીવે છે કપડા કોણ સીવે છે જવાબ કપડા દરજી સીવે છે મોચી સામાથી મોટ ચંપલ બનાવે છે જવાબ મોચી ચામડામાંથી ચંપલ બનાવે છે જવાબ પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામની નિશાની મૂકી દેવાની પ્રશ્ન પૂરો થાય પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કપડા કોણ સીવે છે જવાબ આવ્યો કપડા દરજી સીવે છે હવે બીજો પ્રશ્ન જોઈએ મોચી શું કામ કરે છે મોચી શું કામ કરે છે મોચી શું કામ કરે છે જવાબ આપશો મોચી અગરખા બનાવવાનું કામ કરે છે મોચી પગરખા બનાવવાનું કામ કરે છે મોચી શું કામ કરે છે જવાબ મોચી પગરખા બનાવવાનું કામ કરે છે મેં બી આને સમજાવ્યું કે પગરખા કોને કહેવાય તો પગરખાની અંદર બૂટ ચપ્પલ સ્લીપર સેન્ડલ મોજડી સ્કોલ આ બધાનો સમાવેશ થાય એને પગરખા કહેવાય બરાબર ત્રણ પ્રશ્નોનું ફરી વાંચન કરીશું પછી બીજા પ્રશ્નો આગળ જોઈશું મોચી સામાથી બૂટ ચપ્પલ બનાવે છે જવાબ મોચી ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવે છે બીજું કપડા કોણ સીવે છે જવાબ આવ્યો કપડા દરજી સીવે છે ત્રીજો પ્રશ્ન મોચી શું કામ કરે છે જવાબ મોચી પગરખા બનાવવાનું કામ કરે છે હવે આ ત્રણ પ્રશ્નોના તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી લખવાનું છે ચલો હવે બોર્ડ મ્યુઝિક ચલો ચોથો પ્રશ્ન જોઈએ કુંભાર શું બનાવે છે જવાબ કુંભાર શું બનાવે છે જવાબ લખીએ કુંભાર માટીની ચીજ
વસ્તુ બનાવ્યો છે. કુંભાર માટીની ચીજ વસ્તુ બનાવે છે. હવે ભાઈ માટીની ચીજ વસ્તુ એટલે ઘણા એવું લખી ચાલે કે કુંભાર માટલા બનાવે છે, એવું ના હોય. કુંભાર એટલા માટલા ના બનાવે, કુંભાર માટલા બનાવે, નાના નાના ઘડા બનાવે, કોડિયા બનાવે, તાંબડી બનાવે, પછી સરસ મજાના માટીના પેલા જિંગલ બેલ બનાવે, ઘણી બધી વસ્તુઓ કુંભાર બનાવે છે. એટલે આપણે અહીંયા પણ માટીની ચીજ વસ્તુ એટલે લખી કે એની અંદર બધી જ વસ્તુ આપણી કંઈ કુંડો બનાવે, બરાબર, ઘરમાં મૂકવાનો સરસ મજાનો પોટ પણ બનાવે, હા, એટલે ઘણી બધી વસ્તુ બનાવે. એટલે અહીંયા જવાબ એ રીતે લખેલો છે કે કુંભાર શું બનાવે છે. તો જવાબ આવે છે કુંભાર માટીની ચીજ વસ્તુ બનાવે છે. ભાઈ કુંભારને કયું પ્રાણી સૌથી વધારે ઉપયોગી છે? કોણ? ખગે. કેમ? માટી લઈ જવા અને લાવવા. એમનો નેભાડો હોય, નેભાડો એટલે કે ત્યાં સરસ મજાના પહેલાં ચાકડા ઉપર માટલું તૈયાર કરે, તો માટીનું હોય, પછી એને પકવે, સરસ મજાનું નેભાડા હોય એટલે થોડું પાકવું કરે, અને એ નેભાડા સુધીમાં એમની માટી ચાકડો જ્યાં હોય ત્યાં લઈ જવા અને લાવવામાં થોડું મદદ કરે છે. ચલો હવે પાકવું. કપાસ હોય, કપાસમાંથી રૂ તૈયાર થાય, એ રૂ કોણ પીંજે છે? તો પીંજા. કોણ પીંજે છે? પીંજા. રૂ પીંજે પછી સરસ મજાનું ગાદલું તૈયાર કરે, ઓશિકા તૈયાર કરે, હે ને, પછી રજાઈ તૈયાર થાય, સરસ મજાની નાની મોટી પણ તૈયાર થાય. જવાબ લખીશું ને, રૂ પીંજારો પીંજે છે. રૂ કોણ પીંજે છે? તો જવાબ લખ્યો છે મેં, રૂ પીંજારો પીંજે છે. રૂ કોણ પીંજે છે? જવાબ આપ્યો રૂ પીંજારો પીંજે છે. બરાબર. ચલો હવે છઠ્ઠો પ્રશ્ન. જવાબ
બીજાનો બીજે છે. છઠ્ઠો, ટૂંબી શું કામ કરે છે? જવાબ લખવાનો, ટૂંબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ કેવી રીતે લખવાનું, બરાબર ને? ચલો હવે સાતમો પ્રશ્ન. વાળ કોણ કાપે છે? જવાબ, કોણ કાપે બોલો તો ભાઈ, વાળ 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 મજામ કાપે છે. વાળ વાણંદ હજામ કાપે છે. વાણંદ લખો તો પણ સાચું, હજામ લખો તો પણ સાચું. વાણંદનો સમાનાર્થી શબ્દ છે. ઘણા બાળકોને ઘરમાં એવો શબ્દ બોલાતો હોય છે કે ચલો હજામ પાસે વાળ કાપવા જઈએ, ત્યારે વિદ્યાર્થીને ક્યારે ખબર નથી હોતી હજામ એટલે શું, એ શું કામ કરતું હોય. એટલે મેં અહીંયા જવાબ એવી રીતે લખાયું કે વાળ વાણંદ હજામ કાપે છે, બંને એક જ શબ્દ થયો કે વાળ કોણ કાપે છે? જવાબ, વાળ વાણંદ હજામ કાપે છે. ચલો હવે આટલા પ્રશ્ન. ભાઈ શું ઈવે છે? લોહારભાઈ શું ટીપે છે? જવાબ, શું ટીપે લોહારભાઈ? લોહારભાઈ લોખંડ. પાઠમાં છે શબ્દ લોહનું ટીપે છે. લોખંડ, લોખંડ અને લોહી બંને એક જ વસ્તુ છે. લોહારભાઈ શું ટીપે છે? તો લોહારભાઈ લોખંડ લોહનું ટીપે છે. જેમ અહીંયા વાણંદ અને હજામ બે એક જ શબ્દ થાય છે, એવી રીતે અહીંયા લોખંડ અને લોહનું એ પણ બંને લોહારભાઈ શું ટીપે છે? જવાબમાં લોહારભાઈ લોખંડ લોઢું ટીપે છે. બે પ્રશ્નનું ફરી વાંચન કરી લઈશું. વાળ કોણ કાપે છે? જવાબ, વાળ વાણંદ હજામ કાપે છે. આઠમો પ્રશ્ન, લોહારભાઈ શું ટીપે છે? ટીપે એટલે ટીપવાની વાતથી મોટો હથોડો હોય, મોટો ઘણ હોય કે હિરણ હોય, એની ઉપર ધડાધડ ઘડી કરે છે, લોખંડને ગરમ કરી અને એનો આકાર આપવા માટે લોખંડને ટીપે છે. જવાબ, લોહારભાઈ લોખંડ લોઢું ટીપે છે. બરાબર, હવે બે પ્રશ્ન ફરી લખીશું. ચલો હવે નવમો પ્રશ્ન.
બનાવે જેવા ફર્નિચર કોણ બનાવે છે કોણ બનાવે છે ફર્નિચર ફર્નિચર એટલે શું બારી બારણા કબાટ ટીપોઈ કબાટ સેફટી સોફા આ બધાને શું કહેવાય ફર્નિચર ફર્નિચર કોણ બનાવે સુથાર ફર્નિચર સુથાર ફર્નિચર કોણ બનાવે છે એનો જવાબ લખીશું આપણે ફર્નિચર સુથાર બનાવે છે હવે છેલ્લો પ્રશ્ન સોય સંચો એટલે સીવવાનો સંચો તો બોલો હવે સોય ટેપ અને સંચો કોણ વાપરે છે કોણ જવાબ આપશે મને સોય ટેપ અને સંચો દરજી વાપરે સોય ટેપ અને સંચો દરજી વાપરે છે ફર્નિચર કોણ બનાવે છે તો જવાબ લખ્યો છે આપણે ફર્નિચર સુથાર બનાવે છે દસમો પ્રશ્ન છે સોય ટેપ અને સંચો કોણ વાપરે છે જવાબ લખીશું સોય ટેપ અને સંચો દરજી વાપરે છે હવે આગળ બીજા જે પ્રશ્નોના જવાબ છે એ આવતીકાલે એટલે કે નેક્સ્ટ ક્લાસમાં શીખીશું બીજું આગળ શીખીશું આ જે મેં 10 પ્રશ્નો તમને લખાવ્યા એ નોટમાં તમારે સારા અક્ષરે ડબલ લીટીમાં શબ્દોની ગાડી ઉતરી ના જાય બેટા એનું ધ્યાન રાખીને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે પ્રશ્ન અને જવાબ બંને લખાઈ જાય પછી એક લીટી છોડી દેવાની ગયા વર્ષે છોકરાની નોટ તમને બતાવું જો દેખાય છે સરસ મજાની નોટ બે દેખાય પછી વચ્ચે લીટી છોડી દીધી બે દેખાય પછી વચ્ચે લીટી છોડી દીધી બરાબર આવી રીતે વ્યવસ્થિત લખવાનું કારણ કે સારા અક્ષર બધાને ગમે અને સારા અક્ષર હોય તો આપણને વાંચવું પણ ગમે અને આપણને નોટ બુકને બતાવી હોય તો પણ બીજું એ કે વચ્ચેની અંદર હજી પણ ક્યાં ખરાબ અક્ષરોથી લખાય છે એ સુધારજો ભાઈ એકની એક ભૂલો વારંવાર થાય છે ગુજરાતી હંમેશા વચ્ચેમાં ઉપરની લીટીને અડાડીને લખો અને અંગ્રેજી નીચેની લીટીને અડાડીને લખવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર આજે આપણે જે 10 પ્રશ્નના પૂરા વાક્યના જવાબ લખતા શીખ્યા એ
તમારે ઘરે તૈયાર કરી દેવાના છે અને તમારા વાલીને બતાવી પણ દેવાના છે અને પૂછાવી દેવાના, તૈયાર કરી દે મમ્મી કે પપ્પા કે ઘરમાં કોણ પણ ફ્રી હોય એની જોડે પૂછાવી. બરાબર, આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ ક્લાસમાં નવા ટોપિક સાથે આપણે મળીશું વિદ્યાર્થી મિત્રો. હરિઓમ.